નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત એમાં ચેપ્ટર પાંચમાં આજે જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલા નંબર છ અને સાત સૌપ્રથમ જોઈએ દાખલા નંબર છ તો આપેલ સ્થિતિમાં તમે ફરો ત્યારે કેટલા કાઠખૂણા રચાશે તે આપણે શોધવાનું છે ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણથી પશ્ચિમમાં એટલે દિશાઓના આધારે અહીંયા જવાબ આપવાનો છે દિશાઓના આધારે જવાબ આપવાનો છે એટલે સૌ પ્રથમ જોઈએ ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમ વિદ્યાર્થી મિત્રો દક્ષિણથી પશ્ચિમે પહોંચીએ તો કેટલા કાઠખૂણા ફરે છે એક કાઠ ખૂણો તો તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રજાશે તો કેટલો કાટખૂણો ખૂણો એક કાટ ખૂણો રચાશે તેમ કહી શકાય ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં કયું છે વિદ્યાર્થી મિત્રો ઉત્તરથી કઈ બાજુ જવાનું છે પૂર્વ દિશામાં પણ ઘડિયાળની દિશામાં જવાનું નથી વિદ્યાર્થી મિત્રો ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો એક જ કાટખૂણો ફરે પણ આપણે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ ખાસ રકમ બરાબર વાંચવાની છે વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધ દિશામાં એટલે કે એક કાટખૂણો ફરશે તો પશ્ચિમ બીજો કાટખૂણો તો દક્ષિણ અને ત્રીજો કાટખૂણો એટલે પૂર્વમાં પહોંચશે એટલે કેટલા કાટખૂણા રચાશે ત્રણ કાટખૂણા રચાશે ત્યારબાદ પશ્ચિમથી પશ્ચિમમાં પશ્ચિમથી પશ્ચિમમાં હવે પશ્ચિમથી શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક બે ત્રણ અને ફરીથી પશ્ચિમમાં એટલે ટોટલ ચાર કાટખૂણા રચાશે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમની જગ્યાએ કોઈ પણ દિશા આપી હોય ઉત્તર પૂર્વ કે દક્ષિણ કે પશ્ચિમ કોઈ પણ દિશા આપી હોય પશ્ચિમથી પશ્ચિમ અથવા તો ઉત્તરથી ઉત્તર દક્ષિણથી દક્ષિણ અથવા તો પૂર્વથી પૂર્વ કાટખૂણા કેટલા રચાય ટોટલ ચાર કાટખૂણા રચાશે ચાર કાટ ખૂણા રચાશે ત્યારબાદ દક્ષિણથી ઉત્તરમાં દક્ષિણથી કઈ બાજુ જવાનું છે ઉત્તર દિશામાં જવાનું છે તો દક્ષિણથી ઉત્તરમાં જઈએ આપણે દક્ષિણથી ઉત્તરમાં જઈએ તો કેટલા કાટખૂણા રચાશે બે કાટખૂણા રચાશે હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે અહીંયા તો ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એવો કોઈ પ્રશ્નમાં તો ઉલ્લેખ કર્યો જ નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીએ કે ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બંને જવાબ સરખા આવે છે કે કેમ તો જોઈએ તો દક્ષિણથી ઉત્તરમાં જઈએ તો એક અને એક બે કાટખૂણા એ જ રીતે વિરુદ્ધ દિશામાં જઈશું આપણે દક્ષિણથી ઉત્તરમાં પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો પણ બે કાઠ જ રચાશે એટલે કે અહીંયા પ્રશ્નમાં ઉલ્લેખ કર્યો નથી પરંતુ બંને રીતે જવાબ એક સરખો જ આવે છે એટલે કે બે કાઠ રચાશે અહીંયા કૌશમાં લખી શકાય કે ક્યારે બે કાઠ રચાય છે ઘડિયાળના કાંટાની દિશામાં પણ અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ જવાબ એ જ રહેશે બે જ કાટખૂણા રચાશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર સાત ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા હશે તે જણાવવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘડિયાળના આધારે પ્રશ્ન પૂછ્યો છે હવે ઘડિયાળમાં જોઈએ તો છ વાગે શરૂ કરીને એક કાટ ફરે છ વાગ્યાથી શરૂ કરીને એક કાટ જેટલું ફરીને ક્યાં પહોંચ્યો હશે ઘડિયાળનો કાંટો છ વાગે એટલે બરાબર છ ઉપર હશે અને ત્યાંથી એક કાટખૂણો એક કાટખૂણો ફરે એટલે ક્યાં ઊભો હશે કાંટો નવ ઉપર હશે એટલે કે લખી શકાય ક્યાં ઊભો છે કાંટો નવ પર ઊભો રહેશે ત્યારબાદ આઠ વાગ્યાથી શરૂ કરીને બે કાઠખૂણા આઠ વાગ્યાથી શરૂ કરીને બે કાટખૂણા હવે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ આપણે આઠથી ત્રણ સ્ટેપ આગળ વધીશું એટલે એક કાટખૂણો થશે બે સ્ટેપ આગળ વધી ત્યાંથી ફરીથી ત્રણ સ્ટેપ આગળ વધીશું એટલે કે બે કાટખૂણા થશે એટલે આઠથી નવ દસ અને અગિયાર એટલે એક કાટખૂણો થશે ત્યાંથી અગિયારથી બાર એક અને બે એટલે કે ટોટલ બે કાઠખૂણા ફરશે આઠથી શરૂ કરીને બે કાટખૂણા એટલે કાંટો ક્યાં ઊભો હશે બે પર ઊભો રહેશે ત્યારબાદ દસ વાગે શરૂ કરીને ત્રણ કાઠખૂણા એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ નવ એકમ આગળ ખસવું પડશે દસથી શરૂ કરીને ત્રણ કાટખૂણા કયું છે દસથી શરૂ કરીને એક બે ત્રણ કરીએ એટલે કે એક કાટખૂણો થશે ત્યારબાદ બે ત્રણ ચાર એટલે કે બીજો કાઠખૂણા અને પાંચ છ સાત એટલે કે ત્રણ કાટખૂણા પૂર્ણ થશે એટલે કે દસથી થી શરૂ કરીને ક્યાં સુધી પહોંચશે પર ઊભો હશે ક્યારે જ્યારે ત્રણ ફરે ત્યારે ત્યારબાદ દસ વાગે શરૂ કરીને સોરી સાત વાગે શરૂ કરીને બે સરળકોણ જેટલું ફરીને વિદ્યાર્થી મિત્રો સરળકોણ એટલે કે એકસો એસી અંશનો ખૂણો ખાસ સરળકોણ એટલે એક્ઝેક્ટ એકસો એંશી અંશનો ખૂણો આપણે જાણીએ છીએ કે કાટકોણ એટલે નેવો અંશનો ખૂણો એ જ રીતે સરળકોણ એટલે એક્ઝેક્ટ એકસો એંશી અંશનો ખૂણો એટલે કે તેને કહેવાય છે સરળ કોણ તો સાતથી શરૂ કરીને ક્યાં સુધી બે સરળકોણ જેટલું એક સરળકોણ એટલે એકસો એંસી અંશ એવા બે સરળકોણ એટલે ત્રણસો સાઠ સાતથી શરૂ કરીને ત્રણસો સાહીઠ અંશ ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરે અને ફરીથી સાત ઉપર આવે ત્યારે ત્રણસો સાહીઠ અંશ પૂર્ણ થશે એટલે અહીંયા લખી શકાય કે બે સરળ કોણ ફરે એક સરળ કોણ ફરશે ત્યારબાદ ત્યાંથી બીજું સરળ કોણ ફરશે એટલે કાંટો સાત પર આવીને ઊભો રહેશે માટે લખી શકાય સાત પર ઊભો હશે કાંટો ક્યાં ઊભો હશે સાત પર ઊભો રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલા નંબર છ અને સાત પૂર્ણ થાય છે અગાઉના વિડીયોમાં આપણે પાંચ પોઈન્ટ બેના આગળના દાખલા જોયા જ છે તમારે વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં પણ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ બે હોમવર્કમાં પૂર્ણ કરી દેવાનું રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધી પાંચ પોઈન્ટ ત્રણ વિશે વાત કરીશું થેન્ક યુ